नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आज आप धोरण 11 चेप्टर नंबर 4 आमनोंद जेमा संयुक्त आमनोंद एटले शू तेना विषे अभ्यास करीशू। तो आप आज पहलो टॉपिक रहेशे संयुक्त आमनोंद एटले शू। तो आनी पहेलानो जे आपणे अभ्यास कर्यो के जेमां आपणे आमनोंद लखता शीख्या, ए आमनोंदमां आपणे केवा प्रकारना व्यवहारोनी आमनोंद लखता शीख्या, तो के एक दिवसमां जे सरळ अने सिम्पल सादो व्यवहार उद्भवे छे के जेमां कोई एक बाजू एटले के उधार बाजु एक खातुं असर पामतुं होय अने जमा बाजु पण एक खातुं असर पामतुं होय, परंतु જ્યારે કોઈ વેપારી ધંધો કરવા નીકળે છે ત્યારે એને એક દિવસ દરમિયાનની અનેક પ્રકારના આર્થિક વ્યવહારો કરે છે, તો ઘણી વખત એવું બને છે કે એક જ સમયે એક વ્યવહારમાં કોઈ એક ખાતું છે એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય, તો આવા સમયે એવા વ્યવહારની અલગ અલગ આમનોંદ કરવાથી આમનોંદ કરવામાં સમય પણ વધારે વપરાય છે અને શક્તિ એટલે કે મહેનત પણ વધારે થાય છે। તો આવા સમયમાં વેપારી લોકો શું કરે છે કે જે એનો અકાઉન્ટ લખતા હોય એટલે કે જે એનો હિસાબો રાખતા હોય એ વ્યક્તિ એક દિવસમાં એક જ સમયે ઉદ્ભવેલા વ્યવહારમાં કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે સંયુક્ત આમનોંદ લખવા માટે પ્રેરાય છે। શા માટે? તો કે એનાથી હિસાબો લખવામાં સરળતા આવે છે, બીજું હિસાબો છે એ ટૂંકા સમયમાં અને ઓછી મહેનતે તૈયાર થઈ જાય છે અને વ્યવસ્થિત રીતે નોંધ થતી હોવાથી ભવિષ્યમાં આ વ્યવહારો ઉપરથી એક જ સમયના ઘણા બધા વ્યવહારોની માહિતી મેળવી શકાય છે। તેથી આપણે હિસાબી પદ્ધતિમાં જ્યારે કોઈ વ્યવહાર એક જ સમયે થયેલો છે એ સમય દરમિયાન કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હશે તો આવા વ્યવહારની આપણે સંયુક્ત આમનોંધ લખશે। તો સંયુક્ત આમનોંધની વ્યાખ્યા આપણે લખીએ તો કે સંયુક્ત આમનોંધ કોને કહેવામાં આવે છે, તો કે જ્યારે કોઈ એક જ સમયે થયેલો વ્યવહારમાં અનેક સંકળાયેલા વ્યવહારોમાં કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે જે હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે તેને સંયુક્ત આમનોંદ કહે છે। તો અહીંયા શું છે, કોઈ એક જ સમયે થયેલ વ્યવહારમાં અનેક સંકળાયેલા વ્યવહારોમાં કોઈ એક ખાતું એટલે કે એક જ સમયે વ્યવહાર થયેલો છે જેમાં અનેક પ્રકારના વ્યવહારો સમાવિષ્ટ છે જેમાંથી કોઈ એક ખાતું છે એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે હિસાબી ચોપડામાં જે નોંધ કરવામાં આવે છે તેને સંયુક્ત આમનોંધ કહેવામાં આવે છે। સંયુક્ત આમનોંધમાં એક સમયે એકથી વધુ વ્યવહાર થશે અને આ વ્યવહારોમાં કોઈ એક ખાતું છે એકથી વધુ વખત સંકળાયેલું હશે, જેને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। તો અહીં આપણે ઉદાહરણ લઈએ, 15 માર્ચ 2014 ના રોજ ₹2000 મજૂરી ₹5000 પગાર અને
1000 સ્ટેશનરી ખર્ચ ના ચૂકવ્યા. હવે આપણે જોઈએ આ જે ઉદાહરણ લીધું એમાં કે આ કીધું ને અહીંયા શું કીધું છે, થયેલ વ્યવહારમાં, તો કે આ 15 માર્ચે થયેલો વ્યવહાર છે જેમાં અનેક સંકળાયેલા વ્યવહારો, જેમાં અનેક વ્યવહારો સંકળાયેલા છે. મજૂરીનો વ્યવહાર સંકળાયેલો છે, પગારનો, સ્ટેશનરી ખર્ચનો. તો આવા અનેક સંકળાયેલા વ્યવહારમાં કોઈ એક ખાતું છે એ એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હશે. તો અહીંયા આપણે જોઈએ કે 15 માર્ચ 2014 રોજ ₹2000 મજૂરી, ₹5000 પગાર અને ₹1000 સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા. તો આ બધામાં ચૂકવણી થઈ છે અને એ રોકડેથી ચૂકવણી થઈ છે. રોકડેથી ચૂકવણી શા માટે થયેલી છે, તો કે અહીંયા રોકડ શબ્દનો ઉલ્લેખ નથી, સામે બેંક દ્વારા અથવા ચેક દ્વારા ચૂકવણી થઈ છે એવું પણ કીધેલું નથી. એટલે આ જે રકમ ચૂકવાની છે એ રોકડમાં ચૂકવાની છે. તેથી આ બધા જ વ્યવહારમાં એક રોકડ ખાતું સંકળાયેલું જોવા મળે છે. અને એ રોકડ ખાતું શેમાં આવે, માલ મિલકતમાં આવે. માલ મિલકતમાં મિલકત ધંધામાં આવે તો ઉધાર થાય, જાય તો જમા થાય. પરંતુ અહીંયા રોકડ ચૂકવેલી છે એટલે ધંધામાંથી જાય છે તો શું થશે, જમા થશે. તો જો આ દરેક વ્યવહારમાં રોકડ જઈ રહી છે તો ત્રણે ત્રણ વ્યવહારની આપણે અલગ અલગ આમ નોંધીએ તો એ ત્રણે ત્રણ વ્યવહારમાં રોકડ ખાતું કેવું થશે, તો કે જમા થશે. એટલે અહીંયા શું કીધું છે, કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે કઈ આમ નોંધ લખવામાં આવે છે, તો કે સંયુક્ત આમ નોંધ લખવામાં આવે છે. તો અહીંયા ઈ એક ખાતું કયું ખાતું છે, તો કે રોકડ ખાતું છે જે એકથી વધુ વખત શું થાય છે, જમા થાય છે. અહીંયા એક જ દિવસે ઉદ્ભવેલા વ્યવહારમાં રોકડ ખાતું 3 વખત જમા થાય છે. તેથી આવા સંજોગોમાં આપણે શું કરવાનું છે, સંયુક્ત આમ નોંધ લખવાની છે. પરંતુ સંયુક્ત આમ નોંધ લખતા પહેલાં આને આપણે સિંગલ આમ નોંધ લખીએ, એટલે કે એક એક સ્વતંત્ર આમ નોંધ લખીએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે સ્વતંત્ર આમ નોંધ લખવામાં અને સંયુક્ત આમ નોંધ લખવામાં કેટલા બધા સમયનો બચાવ થાય છે. તો આપણે આ પહેલો વ્યવહાર ધ્યાનમાં લઈએ કે ₹2000 મજૂરી ખર્ચ ચૂકવ્યો. તો આપણે એ પહેલું લઈએ તો એ પહેલાંનો જોઈએ તો પહેલાંની આમ નોંધ શું થશે, તો કે મજૂરી ખર્ચ ખાતે ઉધાર કેટલા રૂપિયા ચૂકવ્યા છો, તો કે 2000. તો ઉધારના ખાનામાં આપણે લખશે 2000. તે શેમાં ચૂકવેલા છે, તો કે રોકડમાં. એટલે તે રોકડ ખાતે કેટલા આવશે, તો કે 2000. હવે આ આપણો આ જે પહેલો વ્યવહાર ઉદ્ભવેલો છે એની આપણે આમ નોંધ લખી. ત્યારબાદ ₹5000 પગાર, એટલે કે પગારનો ખર્ચ ચૂકવીએ છીએ. તો અહીંયા આપણે એની સ્વતંત્ર આમ નોંધ બીજી લખીએ. તો આમનું શું બનશે, પગાર ખાતે ઉધાર કેટલા આવશે, તો કે પગાર આપણે ચૂકવો છે 5000, એટલે ઉધારના કોલમમાં આવશે 5000. અને તે રોકડ ખાતે કેટલા આવશે, તો કે 5000. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો, તો શું કહે છે, સ્ટેશનરી ખર્ચના રૂપિયા કેટલા ચૂકવ્યા છે, 1000. તો આપણે એની ત્રીજી સ્વતંત્ર આમનોંધ લખીએ. તો આમનોંધ શું બનશે, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 1000, તે રોકડ ખાતે 1000. તો આ રીતે એક જ સમયે ઉદ્ભવેલા વ્યવહારોમાં એક કરતા વધુ વ્યવહારો ઉદ્ભવ્યા છે અને એમાં એક ખાતું છે એકથી વધુ વખત જમા થયું છે. તો એવા સમયમાં તમે સ્વતંત્ર આમનોંધ લખશો, એટલે એની સ્વતંત્ર આમનોંધ લખવાની એની બાબત જે લખવાની, તો સમય અને શક્તિ બંનેનો વધુ વપરાશ જોવા મળે છે. પરંતુ આવા સમયે એક જ સંયુક્ત આમનોંધ લખશી તો આપણી સમય શક્તિ પણ બચશે અને એક સમયે ઉદ્ભવેલા તમામ વ્યવહારોની માહિતી આપણને એક જ જગ્યાએ સરળતાથી પ્રાપ્ત પણ થશે. તો આપણે હવે આની સંયુક્ત આમનોંધ લખીએ, તો એની સંયુક્ત આમનોંધ શું બનશે, સંયુક્ત આમનોંધ. તો સૌથી પહેલા આમનોંધના નિયમો મુજબ જે ખાતું ઉધાર થતું હોય એ ઉધાર ખાતાની હંમેશા પહેલાં નોંધ કરવાની થાય.
તો અહીં આપણો વ્યવહાર ક્યારે ઉદ્ભવેલો છે? માર્ચ મહિનાની 15 તારીખે. તો અહીંયા આપણે લખીએ 2014 માર્ચ 15. હવે જે ખાતા ઉધાર થતા હોય તો કે એ કેવી રીતના ખબર પડશે આપણને? તો કે આ ખર્ચ છે, ખર્ચના ખાતા કેવા હોય? હંમેશા ઉધાર હોય. તો આ સિંગલ આમનોદમાં મજૂરીનું ખાતું કેવું છે? તો કે ઉધાર. પગારનું ખાતું કેવું છે? તો કે ઉધાર. અને સ્ટેશનરી ખર્ચનું ખાતું કેવું છે? તો કે ઉધાર. તો અહીંયા આપણી આમનોદમાં શું બનશે? સૌથી પહેલા મજૂરી ખર્ચ ખાતે ઉધાર. મજૂરી ખર્ચ ખાતે ઉધાર રકમ કેટલી આવશે? 2000. ત્યારબાદ પગાર ખાતે ઉધાર. પગાર ખાતે ઉધાર રકમ કેટલી આવશે? 5000. ત્યારબાદ આપણે જોઈએ સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. રકમ કેટલી આવશે? 1000. અને હવે શું કરવાનું? તો કે આ ત્રણેય જગ્યાએ જે રોકડ ખાતું જમા થાય છે એને 3 વખત લખવાની જગ્યાએ કેટલી વખત લખવાનું? તો કે માત્ર 1 જ વખત. અને તે લખવાનું તે રોકડ ખાતે. અને તે રોકડ ખાતે જમાના ખાનામાં એની કુલ રકમ દર્શાવવાની. તો અહીં સરવાળો કરો. 2000 પ્લસ 5000 7000, 7000 પ્લસ 1000 કેટલા થશે? તો કે 8000. તો રોકડના ખાનામાં જમા બાજુ સરવાળો કેટલો આવશે? તો કે 8000 રૂપિયા. તો આ થઈ આપણી એક જ સમયે અનેક રીત સંકળાયેલા વ્યવહારમાં કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય ત્યારે સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. તો આ રીતના સંયુક્ત આમનોંધ લખાય છે. હવે આ આપણે સમજાયું કે થયેલા વ્યવહારમાં અનેક રીતે સંકળાયેલા ખાતામાં કોઈ એક ખાતું ઉધાર કે જમા થતું હોય. હવે એવી જ રીતના જ્યારે મિશ્ર આમનોંધના વ્યવહારો હોય, એટલે કે મિશ્ર વ્યવહાર હોય, ત્યારે પણ સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. તો આવા સમયે શું થશે? કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા નહીં થતું હોય, પરંતુ કોઈ ખાતામાં, એટલે કે ઉધાર કે જમા બાજુ કોઈ એક ખાતાની જગ્યાએ એકથી વધુ ખાતા છે ઉધાર કે જમા થતા હશે, તો એની સમજૂતી પણ આપણે શું કરશે? તો કે એક ઉદાહરણ દ્વારા મેળવશે. તો આપણે સૌથી પહેલા ઉદાહરણ લઈએ, મિશ્ર આમનોંધનું ઉદાહરણ લઈએ કે મિશ્ર જ્યારે વ્યવહાર થાય છે તો એની પણ સંયુક્ત આમનોંધ નોંધવામાં આવે છે. તો એ સંયુક્ત આમનોંધ કેવી રીતના લખાય છે? તો સૌથી પહેલા આપણે ઉદાહરણ જોઈએ. તો અહીં આપણે ટેક્સ્ટબુકમાં ઉદાહરણ આપેલું છે કે રાધિકા હેલ્પલાઇન નામનો ધંધો શરૂ કરવા રૂપિયા 10000 રોકડા, રૂપિયા 5000 ફર્નિચર, રૂપિયા 3000ના યંત્રો લાવી શરૂ કરે છે. તો આવો મિશ્ર વ્યવહાર જ્યારે થાય છે ત્યારે આપણે આમાં જોઈ શકીએ છીએ કે રાધિકા નામની વ્યક્તિ છે એ હેલ્પલાઇન નામનો ધંધો શરૂ કરવા માટે ધંધામાં શું લઈ આવે છે? 10000 રોકડા, 5000નું ફર્નિચર અને 3000ના યંત્રો લઈને ધંધામાં આવે છે. હવે જ્યારે આપણે આમનોંધ કરતા હોય ત્યારે આપણને એમ થાય કે આપણે આમનોંધ લખીએ છીએ, તો આપણે શું બનીને આમનોંધ લખવાની છે? ધંધાનો માલિક બનીને, ખુદ ધંધો બનીને, કે આપણે અકાઉન્ટન્ટ લખનાર, એટલે કે અકાઉન્ટના હિસાબ લખનાર મદદનીશ બનીને હિસાબો લખવાના છે? તો આપણે નામા પદ્ધતિમાં હંમેશા યાદ રાખવાનું કે ધંધો અને માલિક બંને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. ધંધો એ કૃત્રિમ વ્યક્તિ ગણાય છે અને માલિક એ
જીવંત વ્યક્તિ ગણાય છે, પરંતુ એ બંને કેવા છે? તો કે અલગ અલગ, બંને પોતાનું અલગ અસ્તિત્વ ધરાવે છે. અને આપણે નામું લખનાર મદદનીશ છીએ એમ સમજી ન જ આપણે હિસાબો જ્યારે લખવાની શરૂઆત કરતા હોય ત્યારે એમ સમજી આપણે હિસાબો લખવાના. હવે જ્યારે આપણે આવો મિશ્ર વ્યવહાર આપેલો હોય ત્યારે આ રોકડ ધંધામાં આવી છે તો ઉધાર થાય, ફર્નિચર ધંધામાં આવ્યું તો ઉધાર થાય, અને યંત્રો ધંધામાં આવ્યા તો એ પણ ઉધાર થાય. તો આ ત્રણેય વસ્તુ ઉધાર થાય, પરંતુ આ જે વસ્તુઓ અથવા જે રોક આપણે કહીએ માલ કે મિલકત છે એ ધંધામાં આવી છે તો એ આપનાર કોણ છે? તો કે આપનાર ધંધાનો માલિક. અહીંયા માલિકનું નામ શું છે? તો કે રાધિકા. પરંતુ નામા પદ્ધતિમાં માલિક ધંધાને આપનાર છે કે ધંધામાંથી લેનાર છે તો એ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. તેથી વ્યક્તિ ખાતા તરીકે જ્યારે માલિક ધંધાને આપે છે તો એનું મૂડી ખાતું બનશે, અને જ્યારે ધંધામાંથી માલિક કંઈ લઈ જાય છે એટલે કે માલ મિલકત લઈ જાય છે તો એ ધંધા માટે શું ગણાશે? તો કે માલિકનો ઉપાડ ગણાશે. તો અહીંયા ધંધાને આપનાર માલિક છે એટલે આ બધી વસ્તુ કોણ આપે છે? ધંધાને માલિક આપે છે. તેથી આપનારનું ખાતું જમાના નિયમો મુજબ માલિકનું મૂડી ખાતું જમા થશે. હવે આની આપણે સિંગલ સિંગલ આમનોંધ લખીએ તો પહેલી આમનોંધ બને રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે કેટલા? તો કે 10,000. બીજી આમનોંધ બને ફર્નિચર ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. જમાનો જ આપણે લખતા નથી, પરંતુ આમનોંધ શું બને? ફર્નિચર ખાતે ઉધાર 5,000 તે મૂડી ખાતે 5,000. અને ત્રીજામાં યંત્રો લઈ આવે છે તો યંત્ર ખાતે ઉધાર 3,000 તે મૂડી ખાતે 3,000. પરંતુ અહીંયા આપણે શું કરવાનું છે? આની પણ સંયુક્ત આમનોંધ લખતા શીખવાની છે. તો એની સંયુક્ત આમનોંધ શું બને? તો કે ધંધામાં સૌથી પહેલાં રોકડ આવે છે તો અહીં લખવાનું રોકડ ખાતે ઉધાર કેટલા રૂપિયા લઈ આવે છે? તો કે 10,000. તેથી ઉધારના કોલમમાં આવશે 10,000. આ જે વ્યવહાર મેં લખ્યો છે એમાં કોઈ તારીખ નથી લખેલી, તારીખ ન લખેલી હોય ત્યારે તારીખના કોલમમાં શું લખી નાખવાનો? 1. ત્યારબાદ એ ધંધામાં શું લઈ આવે છે? તો કે ફર્નિચર. ફર્નિચર શું છે? તો કે મિલકત છે. તો મિલકતનું શું આવશે? નામ આવશે. એટલે અહીંયા શું આવશે? ફર્નિચર ખાતે ઉધાર રકમ કેટલી લઈ આવે છે? 5,000. તો ઉધારના કોલમમાં રકમમાં આવશે 5,000. પછી ત્રીજું, જ્યારે ધંધો શરૂ કરે છે ત્યારે એ શું લઈને આવે છે? યંત્રો. યંત્રો પણ શું છે? તો કે મિલકત છે. તો કેટલી મિલકત લઈ આવે છે યંત્રો સ્વરૂપે? 3,000. તો અહીંયા નામ આવશે મિલકતનું યંત્રો ખાતે ઉધાર કેટલા રૂપિયા લઈને આવે છે? 3,000. અને આ બધું ધંધાને આપનાર કોણ છે? તો કે ધંધાનો માલિક, જેનું નામ શું છે? રાધિકા. તો ધંધાને આપનાર વ્યક્તિ ખાતામાં આવે, ટૂંકમાં રાધિકા છે એ વ્યક્તિ ખાતું છે. ધંધાને આપનાર હોય તો તેનું ખાતું શું થાય? તો કે જમા થાય. હવે જમા ખાતા તરીકે આ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી બને છે, તેથી તેનું મૂડી ખાતું શું થશે? જમા. તેથી અહીં લખવાનું તે મૂડી ખાતે. રકમમાં કેટલાય રકમ લખવાની? તો કે આ ત્રણેય રકમનો સરવાળો 10,000 પ્લસ 5 પ્લસ 3 કેટલા થશે? 18,000. આમ નોંધમાં એક નિયમ હંમેશા યાદ રાખવાનો, ઉધાર અને જમા બાજુનો સરવાળો કેવો થાય છે? હંમેશા સરખો થાય છે. જેટલા ખાતા ઉધાર થયા હોય તેનો જે સરવાળો થાય, તો જમા બાજુ જેટલા ખાતા આવે એનો પણ સરવાળો, કુલ સરવાળો ઉધાર ખાનાના સરવાળા જેટલો જ થવો જોઈએ. તો આ થઈ જુદા જુદા જે વ્યવહારો ધંધામાં થઈ રહ્યા છે કે જેમાં કોઈ એક ખાતું એકથી વધુ વખત ઉધાર કે જમા થતું હોય, અથવા કોઈ એક જ વ્યવહારમાં કોઈ એકથી વધારે ખાતા ઉધાર બાજુ અથવા જમા બાજુ નોંધાતા હોય ત્યારે કઈ આમનોંધ કરવામાં આવે છે? તો કે સંયુક્ત આમનોંધ લખવામાં આવે છે. સંયુક્ત આમનોંધ લખવાથી સમય અને શક્તિ બંનેનો બચાવ થાય છે, અને એક જ સમયે ભવિષ્યમાં ઉદ્ભવેલા વ્યવહારોની માહિતી ખૂબ જ સરળતાથી આપણે મેળવી પણ શકીએ છીએ. અહીંયા આપણે સંયુક્ત આમનોંધ શીખા. હવે પછી આપણે શેનો આગળ અભ્યાસ કરવાનો છે? તો કે જ્યારે આપણે ધંધામાં આમનોંધ લખવાની શરૂઆત કરશું તો એ ધંધામાં જરૂરી નથી કે એક જ પ્રકારના વ્યવહારો ઉદ્ભવતા હોય,
તો અનેક પ્રકારના વ્યવહારો ઉદ્ભવે છે. તો આ વ્યવહારોમાં, ધંધામાં મૂડી અને ઉપાડના વ્યવહારો હોય છે, ખર્ચના હોય છે, ઉપજના હોય છે, માલના હોય છે, મિલકતના હોય છે, અન્ય રીતે ગયેલા માલ અને મિલકતના પણ હોય છે. તો આવા જુદા જુદા વ્યવહારો જ્યારે ધંધામાં ઉદ્ભવે છે કે જેમાં ધંધો સંકળાયેલો હોય છે, આ જે વ્યવહારો, જે આર્થિક વ્યવહારો છે જેમાં નાણાંનું મૂલ્ય પણ સંકળાયેલું છે, તો આવા જુદા જુદા વ્યવહારો જ્યારે ધંધામાં ઉદ્ભવતા હોય તો એની આપણે આમ નોંધ હિસાબી ચોપડે કેવી રીતના નોંધ કરશી તેનો આના પછીના લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું, જેમાં આપણે એક પછી એક મુદ્દા વાઇઝ જે વ્યવહાર ઉદ્ભવે છે એની આમનોંધ આમનોંધના ચોપડામાં કેવી રીતના કરવામાં આવે છે તે શીખીશું. આવજો મિત્રો, ધન્યવાદ.